તાજેતરમાં 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાયેલ, જેમાં 3 રાજ્યોમાં ભાજપની જીત થતા માળીયાહાટીના ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવાયો. પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવતા 3 રાજ્યોમાં ભાજપે જીત મેળવી તેનો જશ્ન માળીયાહાટીના ભાજપ પરિવાર દ્વારા મહારાણા પ્રતાપ ચોકમાં ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. 4 રાજ્યોના પરિણામ આવ્યા, તેમાં 3 રાજ્યોમાં પરિણામોમાં મોદી ગેરંટી દ્વારા આપણી ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત વિજય મેળવ્યો છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે તેવો સૂર ઉપસ્થિત આગેવાનોએ ઉચ્ચારી આશા વ્યક્ત કરી. વિજય ઉત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ માળીયાહાટીના ભાજપ નેતા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિજય ઉત્સવ મનાવ્યો હતો. તાજેતરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષે ખૂબ હવાત્યા માર્યા, પણ છતાંય લોકો મોટી પ્રમાણમાં મતદાન કરી અને સારી એવી લીડથી ત્રણેય જગ્યાએ ભાજપને સનાસ્થાને મૂકીને સરકાર રચવા આમંત્રણ આપ્યું, કરી દીધું. અને આ વસ્તુ જે કહેવા માગે છે એનો અર્થ એ છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ આવું સારું પરિણામ આવશે અને આગામી દિવસોમાં લોકસભામાં પણ સરકાર ભાજપની નરેન્દ્ર મોદીના પ્રમુખ સ્થાને વડાપ્રધાન સ્થાને વચ્ચે કોઈ શંકા રહેતા નથી. અને તેના નવીએ આજરોજ માળિયા મુકામે ભગવાનજીભાઈ કરગઠિયા, લખમણભાઈ, ઠાકરસિંહભાઈ, અમીશીભાઈ, બહાદુરભાઈ વગેરે, દિલીપભાઈ પ્રમુખ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં આજરોજ ફટાકડા યોજી અને આનંદ ઉત્સવ ઉજવવામાં આવ્યો. આ માટે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પ્રજાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આવી રીતે આગામી ચૂંટણીમાં પણ પરિણામ આવે એવા આપણે સર્વે સહયોગથી પ્રયત્ન કરીએ છીએ. પંકજ કાર્યનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, માળીયાહાટીના.